વડોદરા શહેરના અટલા દ્વારા પાદરા રોડ પર પાણી ભરેલા ટેન્કરે માતા પુત્રને અડફેટે લેતા માતા અને પુત્રને ઘટના સ્થળે સંખવાદી દરે મોત નિપજ્યું હતું. પંચમહાલ જિલ્લામાં સંતરામપુરમાં રહેતા નિમિષાબેન દરજી તેના 1 વર્ષના પુત્ર સૌર્યને લઈને પાદરા તાલુકાના સમિયાલા ગામમાં રહેતા માસીના ઘરે વેકેશન માટે આવ્યા હતા. આજે સવારે 10 વાગે નિમિષાબેન તેમના પુત્ર સૌર્યને 2-વ્હીલર પર વડોદરા ખરીદી કરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન અટલાદરા પાદરા રોડ પર પસાર થઈ રહેલા પાણી ભરેલા ટેન્કર ચાલકે 2-વ્હીલર માતા પુત્રને અડફેટમાં લીધા હતા. ટેન્કરની ટક્કર વાગતા જ માતા પુત્ર રોડ પર પટકાયા હતા અને બંને ઉપર ટેન્કરના ટૂટિંગ પૈડા ફરી વળતા બંનેના સ્થળ પર મોત નિપજ્યા હતા. આ ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. બીજી બાજુ લોકો આવી પહોંચતા ગભરાઈ ગયેલા ટેન્કર ચાલકે પોતાનું ટેન્કર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ માંજરપુર પોલીસને કરાતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટેન્કર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પાછા જવા માટે સવારે 10 વાગે મેં અહીંથી જઈ રહ્યો હતો ત્યારે આ બેનનું ટેન્કર વાળે અકસ્માત કરી અને ત્યાર પછી ત્યાં ગાડી 2 કલાકથી લાશ ત્યાં ને ત્યાં છે. આ તો આપણે જનતા એવી કહેવું પડે કે સાઈડમાં એક વાર મૂકવી જોઈએ લાશ, આપણે તો કોઈ મૂકવા નથી દેતું અહીંયા આગળ, એ કોઈ આગળ ખબર નથી, એથી તો ફરાર થઈ ગયો છે. આ એક જણનું મોત છે, લેડીઝનું. હા, બાકી છે. અટલાદરા થી ભાયલી જતા રોડ પર સમન્વય બિલ્ડિંગનું જે કન્સ્ટ્રક્શન ચાલે છે તેની આગળ બિલ ગામ નજીક રોડ ઉપર એક અકસ્માત રોડ અકસ્માત થયેલો છે, જેમાં ટેન્કરે એક એક્ટિવાને ટક્કર મારતા જેમાં મુસાફરી કરતા એક બેન તથા એક નાના બાબાને સ્થળ ઉપર ઈજા થવાથી ઘટના સ્થળે મોત થયેલ છે. હજુ કાગળની કાર્યવાહી ચાલુમાં છે. હાલ તાત્કાલિક ટ્રાફિક વધુ ભેગા થવાથી સૌથી પહેલા ડેડ બોડીને પીએમ માટે મોકલવી ખૂબ જરૂરી છે અને આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે.